હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેન્ટલ હેલ્થ થિંકર. મારી યુટ્યુબ ચેનલ મેન્ટલ હેલ્થ થિંકર માં આપનું સ્વાગત કરું છું. સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ ચેનલ થકી હું ગુજરાતની અંદર, ભારતની અંદર માનસિક સ્વાસ્થ્યને લઈને એક જાગૃતિ પેદા કરવા માંગુ છું. એક એક ચર્ચા શરૂ થવી જોઈએ આ વિષયને લઈને, કારણ કે ક્યાંક ને ક્યાંક આ બહુ જ એવો પેચીદો અને જરૂરી વિષય છે જેને લઈને લોકોમાં જાગૃતિ નથી અને કોઈ આની ચર્ચા કરતું નથી. પરંતુ આવનારા દિવસોમાં જો માનસિક સ્વાસ્થ્યને લઈને જાગૃતિ નહીં હોય તો આવનારા દિવસો ભારત માટે, ગુજરાત માટે અને આપણી આસપાસના સમાજ માટે ખરેખર પીડાદાયી બનશે. કારણ કે માનસિક સ્વાસ્થ્યને લગતા રોગો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના લીધે જીવનનો જે ખરો આનંદ છે એ માનવ જાત માણી શકતી નથી. મારો આજનો વિષય છે, કોઈ પણ પ્રકારના ભયમાંથી બહાર નીકળવું કેમ જરૂરી છે. કોઈ પણ પ્રકારનો ભય, કોઈ પણ પ્રકારનો ડર જ્યારે આપણામાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ એનાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી પરિસ્થિતિઓ નિર્માણ પામે. આ ભય, આ ડરને જો પ્રાથમિક તબક્કે નિવારવામાં ન આવે તો સ્કિઝોફ્રેનિયા, જેને કે આપણે કલ્પનાજન્ય ભય કહીએ છીએ, એવા અનેક પ્રકારના બીજા માનસિક સ્વાસ્થ્યના રોગો પણ થઈ શકે. એટલે જ કહે છે કે ફિયર સાયકોસિસ, ડરની જે ભાવના છે, એ દરેક પ્રકારના માનસિક સ્વાસ્થ્યના રોગોની જનની છે, એ માતા છે, જ્યાંથી દરેક પ્રકારના માનસિક સ્વાસ્થ્યના રોગો ધીમે ધીમે જન્મે છે. એટલે પેલી ગુજરાતી કહેવત છે ને કે સડે ત્યાંથી જ વાટવું, એમાં જે ફિયર સાયકોસિસ રૂપ કેન્સર આપણા દિમાગમાં, આપણા બ્રેઇનમાં, આપણા વિચારોમાં વધુ ને વધુ ફેલાય એ પહેલા તેનાથી બહાર આવવું જરૂરી છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, કોઈ રિલેશનશિપમાં તમે હોય, કોઈ ધંધાનું ટેન્શન હોય, કોઈ પણ પ્રકારનું, ટેક એની કાઇન્ડ ઓફ ટેન્શન, એની કાઇન્ડ ઓફ ફિયર, એનાથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. કારણ કે બહાર નહીં નીકળીએ તો ધીમે ધીમે આપણને અંદરથી ખોખલા બનાવશે અને પછી જો ફિયર સાયકોસિસ એવા લેવલે પહોંચશે કે જ્યારે એને કંટ્રોલ કરવું પણ કદાચ દુષ્કર બને, દવાઓની જરૂર પડે, ટ્રીટમેન્ટની જરૂર પડે. તો આ બધા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય એ પહેલા જ મજબૂતાઈથી ડરનો સામનો કરી અને ગમે તે ભોગે આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું. ડરથી ભાગો નહીં, હિંમતથી સામનો કરો. જનરલી આપણે જે પણ પ્રકારના ભય જીવનમાં અનુભવીએ છીએ, કોઈ વ્યક્તિઓથી ભય અનુભવીએ, કોઈ પરિસ્થિતિથી ભય અનુભવીએ, તો એનાથી ભાગવાની કોશિશ કરીએ છીએ. પરંતુ એક વસ્તુ આપણે સમજી લેવી જોઈએ, 95% એનાથી પણ વધારે, હું તો કહીશ 99% વસ્તુઓ જે આપણા મગજમાં, આપણા ઇમેજિનેશનમાં, આપણા વિચારોમાં જે આપણે ભય ઉત્પન્ન કરીએ છીએ, આપણી પોતાનું ક્રિએટિવિટી હોય છે. એ વાસ્તવિક જગતમાં ક્યારેય એ પ્રકારના બનાવો બનતા નથી. એટલે આ પ્રકારના જે ઇમેજિનેશન અથવા માત્ર આપણા પોતાની ધારણાઓ હોય છે, ધારણાઓથી બહાર આવવા માટે ડરનો સામનો કરો, એ પરિસ્થિતિનો સામનો કરો, એ વ્યક્તિઓનો સામનો કરો. કારણ કે આ પ્રકારે જ્યારે તમે સામનો કરશો ત્યારે તમે આરામથી એ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો અને જે ફિયર સાયકોસિસ તમને ડિપ્રેશન અને એન્ઝાયટી અથવા તો બીજી માનસિક સ્વાસ્થ્યની બીમારીઓ તરફ લઈ જાય છે એનાથી તમે બચી શકશો. રોજ ડેઈલી ડાયરીમાં તમારા ડરયુક્ત વિચારોને લખો. મિત્રો, મારો સ્વ અનુભવ છે કે ડેઈલી ડાયરીમાં જ્યારે આપણે જે દિવસ દરમિયાન પરિસ્થિતિઓ નિર્માણ પામી હોય, જ્યારે આપણા મગજની અંદર, આપણા બ્રેઇનની અંદર, આપણા મનની અંદર, આપણા આત્મામાં આપણે ભય અનુભવ્યો હોય, આ પ્રકારની પરિસ્થિતિને રોજિંદુ લખવાથી ધીમે ધીમે આપણે એનું અવલોકન કરી શકીશું, પૃથ્થકરણ કરી શકીશું અને આપણે જોઈ શકશું સાક્ષી ભાવે કે ક્યારે ક્યારે આપણે ડર અને ભયનો અનુભવ કરીએ છીએ અને આ વિચારોને આ રીતે પૃથ્થકરણ કરવાથી ધીમે ધીમે આપણે આપણી જાતના સાક્ષી બનશું અને જે પ્રકારનો એક ઇમેજિનરી ધારણાયુક્ત વિચારો આપણને ડિસ્ટર્બ કરે છે ધીમે ધીમે ડિસ્ટર્બ કરવાનું ઓછું કરશે. એક તબક્કે સંપૂર્ણપણે તમે ભયયુક્ત વિચારોથી બહાર નીકળી શકશો. મેડિટેશન અને કસરતથી સૌથી મોટી મળશે. મિત્રો, કસરત અને મેડિટેશનથી ડોપામાઇન નામનો હાર્મોન જે આપણા મગજમાં, આપણા મનમાં, આપણા બ્રેઇનમાં જે સિક્રેન થાય છે એનાથી આપણે એક આનંદયુક્ત અનુભવો આપણા મનમાં ઉત્પન્ન કરીએ છીએ અને ભયયુક્ત વિચારોથી પણ આપણે બહાર નીકળી શકીએ. કારણ કે ભયથી ડિપ્રેશન, ડિપ્રેશનથી સ્ટ્રેસ, સ્ટ્રેસથી એન્ઝાયટી, એન્ઝાયટીથી અલ્ટિમેટલી વી બીકમ સ્કિઝોફ્રેનિક, સમટાઈમ આઈ સી પીપલ અરાઉન્ડ મી. તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે એ નિર્માણ થાય પહેલા જ કસરત, મેડિટેશન દ્વારા આપણે આપણી જાતને વધારે ને વધારે જાગૃતતા કેળવી. આજે આપણે બધા એક ઓટોમેટિક, આપણે બધા યુનો, તમારો મારો સૌનો અનુભવ હશે કે આપણે નાતા હોય, આપણે કોઈ રોજિંદી ક્રિયાઓ કરતા હોય, આપણું મગજ કોન્શિયસ નથી હોતું, આપણે ત્યાં નથી હોતા, આપણે ફિઝિકલી શારીરિક રીતે ત્યાં હોઈએ, મન હાજર નથી હોતું. તો મેડિટેશન અને કસરત દ્વારા આપણી એકાગ્રતા વધશે અને એકાગ્રતા વધતા જ આપણે કલ્પનાજન્ય ભયથી મુક્તિ પામીશું. સંતુલિત ભોજન લો. આજે આપણે ગ્રીન વેજીટેબલ્સ, ફ્રૂટ્સ આ બધું પ્રમાણમાં ઓછું કર્યું છે આપણી ભોજનમાંથી, એના લીધે ક્યાંક ને ક્યાંક એન્ટીઓક્સિડન્ટ, મિનરલ્સ અથવા જે તત્વો મનને, બ્રેઇનને પ્રફુલ્લિત અથવા તો તાજગીપૂર્ણ રહેવા માટે જરૂર છે એ નથી મળતા. એટલે સંપૂર્ણ આહાર લો, પૂરેપૂરો આહાર લો, વિટામિન્સ યુક્ત આહાર લો, પ્રોટીન યુક્ત આહાર લો, જેનાથી તમારી ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થશે અને તમે ડિપ્રેશનને કોપ કરી શકશો. કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહો. મિત્રો, જ્યારે ભય હોય, ડિપ્રેશન હોય, સ્ટ્રેસ હોય, આ પ્રકારની પરિસ્થિતિ હોય, આપણે વ્યસનો તરફ જતા રહીએ છીએ. પરંતુ વ્યસનો થોડી ક્ષણો માટે આપણને આરામ આપી શકે, પરંતુ એ થોડી ક્ષણો બાદ અગેઇન આપણે 10 ગણા વધારે ડિપ્રેસ બનીએ છીએ, 10 ગણા વધારે ફિયરફુલ બનીએ છીએ અને 10 ગણો વધારે
ભય આપણા જીવનમાં જન્મે છે. તો કોઈ પણ પ્રકારના વ્યસન, આલ્કોહોલ, ડ્રગ્સ હોય, નિકોટીન હોય, એનાથી પ્લીઝ પ્લીઝ દૂર રહો. કારણ કે એ તમને, મેં કહ્યું એમ, થોડી ક્ષણો માટે આનંદ આપશે પણ પછી વિષ જીવા છે. કારણ કે તેનાથી વધારે ને વધારે દુઃખો અને ભયની ભયનું જીવનમાં આગમન થશે. ભગવાન પ્રત્યેની આસ્થા ન છોડો. મિત્રો, હું તમે જયારે પણ આ દુનિયામાં આવે ત્યારે આપણને કશી ખબર નથી. આપણે બહુ એક ટૂંકા ગાળા માટે, કેમ કે હજારો વર્ષની પૃથ્વીની, કરોડો વર્ષની આયુમાં અમુક વર્ષો આપણે આ પૃથ્વી પર છીએ, તો એટલું બધી ચિંતા ન કરીએ. જીવનને માણીએ, સાક્ષી ભાવે જીવનને જાણે. અને જેને આપણને અહીંયા મોકલ્યા છે, જેને સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે, સુપ્રીમ પાવર, એને તમે ભગવાન કહો, અલ્લાહ કહો, ગોડ કહો, કોઈ પણ સ્વરૂપે તમે એને પૂજો, એની પર શ્રદ્ધા રાખો. કેમ કે અલ્ટિમેટલી એક એવું પરમ તત્વ છે જેના હિસાબે આપણે એના સમગ્ર સૃષ્ટિ ચાલે છે. એના ઉપર શ્રદ્ધાથી તમારો ડર દૂર થશે અને તમારા મજબૂતાઈ આવશે. જરૂરિયાતમંદોને મદદ કરો. મિત્રો, અભ્યાસ જણાવે છે મનોવૈજ્ઞાનિક કે તમે જ્યારે પણ જરૂરિયાતમંદો કરો, સમાજ માટે કંઈક સારું કામ કરો, ત્યારે તમારો આત્મવિશ્વાસ વધશે. અને આત્મવિશ્વાસ, આ સેલ્ફ એસ્ટીમ તમને ભયમુક્ત બનાવશે. એટલે કંઈક એવું કામ કરો જે નિસ્વાર્થપણે તમે કરો કે જેનાથી તમારો અંદરનો આત્મા વિકસે, તમારી અંદરનો આત્મવિશ્વાસ, તમારું સેલ્ફ એસ્ટીમ બહુ ઊંચું આવે, જે તમને આ પ્રકારના કોઈ પણ ફિયર સાયકોસિસથી દૂર લઈ જાય. ડરના અનુભવને નજીકના લોકો જોડે શેર કરો. મિત્રો, ડર કે કોઈ પણ પ્રકારની ફિયરફુલ સિચ્યુએશન એને મનમાં રાખવાથી એનો ગુણાકાર જ થશે. એને કોઈની સાથે શેર કરવાથી ડેફિનેટલી એ ઘટશે. કારણ કે જ્યારે તમે તમારી પરિસ્થિતિને બીજા સાથે શેર કરો છો, ત્યારે જે ટોક થેરાપી કહેવાય, એનાથી ક્યાંક ને ક્યાંક તમે એક કન્ક્લુઝન ઉપર પહોંચતા હોય છે, જેના લીધે જેની અસર હોય છે ફિયરની, ડરની તમારા મન ઉપર, એને નિવારી શકાય છે. પરંતુ ધ્યાન રાખો, તમે જેની પણ સાથે આ પ્રકારના વિચારો શેર કરો છો એ એવા માણસો હોવા જોઈએ તમારી પરિસ્થિતિ, તમારા મનની સ્થિતિને સમજે. નહીં તો ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં, આપણી આસપાસના સમાજમાં આજે માનસિક સ્વાસ્થ્યને લઈને એક સ્ટિગ્મા છે, લોકોમાં ગેરસમજણ છે. ક્યારેક તમે આ પ્રકારની વાત કરો તો પણ લોકો તમને ગાંડા કરાર કરી દે. એટલે ધ્યાન રાખો, એવા માણસો સાથે, એવા મિત્રો સાથે, પરિવારના સભ્યો સાથે શેર કરો જે તમારી ભાવનાઓને સમજે, તમને મદદ કરે અને તમને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે એ લોકો કટિબદ્ધ હોય. તો મોટું મોટું તોર ઉપર જે મેં ધ્યાન દરમિયાન મેં અનુભવ કર્યો હતો કે આટલી આટલી પ્રકારની પરિસ્થિતિ આપણને ભયમાંથી નિવારી શકે, એ મેં પ્રામાણિકપણે તમારી સાથે શેર કરી છે. થેન્ક યુ વેરી મચ મારા વિડીયોને જોવા બદલ. પ્લીઝ સબસ્ક્રાઈબ મી અને મને સપોર્ટ કરો. આપણે સાથે મળી અને એક માનસિક સ્વાસ્થ્યની દિશામાં વધુ ને વધુ સારું કામ શરૂ કરીએ. થેન્ક યુ.